ગુડ મોર્નિંગ બાળ મિત્રો ચાલો આજે આપણે ગણિત ગમત લઈશું તેમાં ચેપ્ટર છે વધુ ભારે કોણ આપેલું છે ગોળ અને મગફળી શબ્નમે ગોળ અને મગફળી ખાવાનું ગમે છે એક દિવસ તેણે એક કીગ્રા એટલે એક કિલોગ્રામ ગોળ અને એક કિલોગ્રામ મગફળી ખરીદી તો તમે જાણો છો કે કિલોગ્રામ ને કિગ્રા તરીકે દર્શાવાય છે એટલે કે આપણે જે કિલો બોલીએ છીએ તેને આપણે શોર્ટમાં શું કહીએ કિ ગ્રા કિલોગ્રામ ને આપણે કીગ્રા તરીકે દર્શાવાય છે હવે જુઓ તમારા પાઠ્યપુસ્તકની અંદર અહિયાં ચિત્ર આપેલું છે જેમાં એક બાળક છે જે સબનમ છે તેની બે બંને હાથની અંદર એક સાઈડ ગોળ અને એક બાજુ મગફળી ઉપાડેલ છે જેમાં જુઓ સબનમ કહે છે ઓહ મગફળી ગોળ કરતાં ઘણી વધારે દેખાય છે જો અહીંયા ગોળની થેલી છે તે નાની દેખાય છે અને મગફળીની થેલી છે તે મોટી દેખાય છે તો હવે શું કરવાનું છે બાળ મિત્રો તો આગળ જોઈશું આપણે મગફળી ખરેખર વજનમાં ગોળ કરતા વધારે છે અથવા તે માત્ર વધારે દેખાય છે તો ચાલો બાળ મિત્રો આપણે અનુમાન કરવાનું છે કે મગફળી ખરેખર વજનમાં ગોળ કરતા વધારે છે તો આપણે કહી શકીએ ના કારણ કે મગફળી ખરેખર વજનમાં ગોળ કરતા વધારે નથી તે માત્ર વધારે દેખાય છે આગળ આપણે જોયું કે ગોળની થેલી અને મગફળીની થેલી બંને જોયેલા છે તેમાં શું વધારે છે તો મગફળી ખરેખર વજનમાં ગોળ કરતા વધારે નથી તે માત્ર વધારે દેખાય છે હવે પછી જુઓ હવે અનુમાન કરો કે આમાંથી કોના માટે તમારે વધારે મોટી બેગની જરૂર પડશે મોટી બેગ એટલે કે થેલીની જરૂર

નાની હોય એટલે આપણે કહી શકીએ કે પોપકોર્ન માટે મોટી થેલીની જરૂર પડશે બીજું છે એક કિલોગ્રામ વટાણા અથવા એક કિલોગ્રામ બટાટા કોના માટે મોટી થેલી ની જરૂર પડશે ચાલો બાળ મિત્રો કોણ કહેશે તો આપણે કહી શકીએ એક કિલોગ્રામ બટાટા માટે મોટી બેગની જરૂર પડશે કારણ કે દેખાવમાં બટેટા મોટા હોય અને વટાણા હોય ના ના એટલે મોટી થેલીની જરૂર બટાટા માટે પડશે હવે બજારમાં અને તમારું અનુમાન સાચું છે કે નહીં તેની ચકાસણી કરો આપણે બજારમાં જઈ અને આ બંનેની ચકાસણી કરીએ તો આપણે કહી શકીએ કે મારું અનુમાન સાચું છે હવે છે કોળું ટમેટાનો પંગો પંગો એ એક એવો તળપદી શબ્દ છે જેમાં આ એક મેદાન છે કે જ્યાં ટમેટા દરરોજ રમવા માટે આવે છે આપણે ગાર્ડનમાં રમવા જઈએ છીએ ને તેવી જ રીતે ટમેટા દરરોજ એક મેદાનમાં રમવા જાય છે પછી શું કરે છે તેઓને ચીચવા ઉપર રમવાનું બહુ ગમે છે જેમાં એક દિવસે એક મોટું કોળું આવે છે અને ચીંચવાના એક છેડે બેસે છે જ્યારે તે લાંબા સમય સુધી ત્યાંથી ઊભું ન થયું ત્યારે ટમેટા એ પીચી બાજુ બેસવાનું અને ચીચવાને ઊંચો કર્યું જેથી કોળું નીચે પડી જાય પછી નાના એ બીજા છેડા ઉપર ચડવાનું શરૂ કર્યું એક ટમેટું બે ત્રણ એવી રીતના પચીસ ટમેટા તેના ઉપર ચડી ગયા તો કોળું હજી પણ બેસી રહ્યું અને તેવા જોઈ તે હશે છે તેથી મોટા ટમેટાએ મદદ કરવાનું નક્કી કર્યું જો તમારા ચિત્રમાં બતાવેલું છે પછી ટમેટાએ મદદ કરવાનું તો નક્કી કર્યું અને નાના ટમેટા નીચે ઉતરી ગયા અહીંયા બધા ટમેટા નીચે ઉતરી જાય છે અને કદાવર ટમેટા માટે રસ્તો કરી આપ્યો જ્યાં મોટું ટમેટું છે એના માટે નાના ટમેટાએ રસ્તો કરી આપ્યો પછી મોટા ટમેટા એક બે ત્રણ ચાર ટમેટા થયો ત્યારે સે ચીચવો હવામાં આધાર થયો અને તે કોડું બૂમ પાડે છે મને નીચે ઉતારો કારણ કે તે ઉપર જાય છે અને ટમેટાનું વજન વધારે હોવાથી કોળું ઉપર જાય છે અને બૂમો પાડે છે મહેરબાની કરી અને મને નીચે ઉતારો જુઓ અહીંયા ચિત્રમાં બતાવેલું છે કે અહીંયા મોટા ટમેટા વજનને કારણે ચીચુઓ નીચે થઈ જાય છે અને કોળું ઉપર જતું રહે છે એટલે ડરને મારે બૂમ પાડે છે કે મને નીચે ઉતારો હવે આપણે અનુમાન કરીશું કે તમે વિચાર કરશો કે કેટલા ટમેટા કોળાને ઊંચું કરી શકતા હશે અનુમાન આપણે કરીશું તમારા વિચાર મુજબ કેટલા નાના ટમેટા કોળાને ઊંચું કરી શકશે દસ વીસ કે ચાલીસ તો આપણે અનુમાનથી કહી શકીએ કે ચાલીસ નાના ટમેટા કોળાને ઊંચું કરી શકશે કેટલી મોટી કેરીઓ કોળાને સમતોલ રાખી શકશે જુઓ અહીંયા કોળાનું ચિત્ર છે અને અહીંયા કેરીનું તો આપણે કહી શકીએ કે બંને સમાન ક્યારે થઈ શકે કેટલી કેરીઓ હોય તો આશરે પંદર મોટી કેરીઓ હોય તો કોળાને સમતોલ રાખી શકીએ અહીંયા સમતોલ એટલે બંને સરખું હવે અનુમાન કરો કેટલા કોળા ચીચવા પર સમતોલ રાખી શકે એટલે કેટલા કોળા એટલે કોળું આપેલું છે ને તમારા આપણો વજન કરવાનો છે જેમ કે કેટલા કોળા તમને ચીચવા પર સમતોલ રાખી શકે તો આપણે અનુમાન કરી શકીએ કે ચાર કોળા મને ચીચવા પર સમતોલ રાખી શકે ત્રણ અથવા ચાર કોડા આપને સમતોલ રાખી શકે તમારા વર્ગના મિત્રોના કેટલાક નામ આપો કે જેમનું વજન લગભગ તમારા જેટલું જ હોય તમારા વર્ગખંડની અંદર તમારા મિત્રો હોય એનું તમને નામ આવડતું જ હોય છે તો તમને એવા નામ લખવાના છે જે તમારું વજન અને તમારા મિત્રનું વજન એક સરખું હોય એના નામ અહિયાં લખવાના છે તો ચાલો હું અહિયાં નામ લખું છું ધ્યાના પછી બીજું નામ છે જાનવી ત્રીજું નામ છે જય અને ચાર નક બાળમિત્રોના નામ લખેલા છે જે તમારા વર્ગખંડની અંદર અભ્યાસ કરે છે જેનો વજન એક સરખો થાય છે હવે જુઓ તમારા કરતા વધારે હોય એટલે કે તમે જેટલું વજન છે તેના કરતા વધારે વજન હોય એવા ચાર મિત્રોના આપણે અહીંયા નામ લખીશું કાવ્યો પછી નવ્યા અને ગુંજન અહીંયા જે નામ આપેલા છે એ તમારા કરતાં વધારે વજન હોય એટલે કે તમારા કરતાં વધારે હોય તે મિત્રના નામ આપેલા છે હવે તમારા કરતાં ઓછું હોય એવા ચાર મિત્રોના નામ આપણે અહીંયા લખીશું લગભગ તમારા જેટલું હોય પછી તમારા કરતાં વધારે હોય હવે તમારા કરતાં ઓછું હોય એવા ચાર મિત્રોના નામ છે યુગ વિવાન આસ્થા અને દિશા બીજા કોઈ આપણે નામ લખી શકીએ માનવ એ જ રીતે આપણા મિત્રોનું નામ આપણને આવડતું જ હોય છે હવે જુઓ તમારો હાથ સીધો રાખીને એક હાથ પર કેટલા પુસ્તકો ઉચકી શકશો તમે ઘરે પ્રયત્ન કરી શકો છો કે તમારો એક હાથ સીધો રાખો પછી તેના હાથ એ જ હાથ ઉપર કેટલા પુસ્તકો રહી શકે એ તમારે ઘરે પ્રયત્ન કરવાનો છે તો આપણે કહી શકીએ કે હું હાથ સીધો રાખીને એક હાથે ચાર પુસ્તકો ઉંચકી શકું વજન કરતાં વધારે ભારતીના માતાપિતા પિતા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી વિશે રીતે કરે છે કારણ કે ભારતી તે દિવસે જન્મી હતી તેઓ ભારતીના વજન કરતાં બમણા વજનની મીઠાઈ ખરીદે છે એટલે કે જે ભારતીનો વજન છે તેના કરતા ડબલ એટલે બમણા વજનની મીઠાઈ ખરીદે છે અને ગરીબ લોકોને વહેંચે છે જો અહીંયા ભારતીનું ચિત્ર છે અને અહીંયા મીઠાઈ છે જે તેના કરતા ડબલ છે જ્યારે ભારતી જન્મી ત્યારે તે ત્રણ કિલ્લાની હતી આજે સ્વાતંત્ર દિવસ છે અને ભારતીની ઉંમર પાંચ વર્ષ છે જુઓ બાળ મિત્રો જન્મી હતી ત્યારે ત્રણ કિગરા એટલે કે ત્રણ કિલોની હતી હવે ભારતીની ઉંમર પાંચ વર્ષ છે અત્યારે તેનું વજન અઠ્યાવીસ કિલો છે તો હવે તેના વજનનું અને તેના માતા પિતા દરેક સ્વાતંત્ર દિને જે મીઠાઈ વહેંચે છે તેના જથ્થા વિશે અનુમાન કરો હવે અહીંયા આપણે કેવી રીતના લખીશું જુઓ ભારતીની ઉંમર ભારતીનું વજન અને મીઠાઈનો જથ્થો જન્મ સમયે ત્રણ કિલોગ્રામ વજન હતું અને મીઠાઈ ડબલ આપેલી એટલે ત્રણ પ્લસ ત્રણ બરાબર છ કિલોગ્રામ હવે ભારતીનું વર્ષ થયું છે એક એક વર્ષની ઉંમર થઈ છે એટલે ભારતીનું વજન છે નવ કિલોગ્રામ તો મીઠાઈ કેટલી હશે બાળ મિત્રો નવ પ્લસ નવ બરાબર અહીં આપણે લખીશું નવ પ્લસ નવ બરાબર હવે પછી બે વર્ષની ઉંમર એટલે હવે કેટલું ભારતીયનું વજન થશે તેર કિલોગ્રામ તો અહીંયા લખીશું આપણે તેર કીગ્રા હવે જુઓ અહીંયા છે તેર પ્લસ તેર બરાબર છવ્વીસ કિલોગ્રામ મીઠાઈનો જથ્થો ત્રણ વર્ષની ઉંમરે ભારતીનું વજન સત્તર કિલોગ્રામ હતું તો અહીંયા આવશે સત્તર પ્લસ સત્તર એટલે ડબલ જથ્થો થયો એટલે આવશે ચોત્રીસ કીગ્રા તેના પછી ભારતી ચાર વર્ષની ઉંમર થઈ ત્યારે થયું તેનું બાવીસ કિલોગ્રામ વજન અને જથ્થો પણ થયો મીઠાઈનો બાવીસ પ્લસ બાવીસ બરાબર ચુમાળીસ કિલો ગ્રામ હવે પછી પાંચ વર્ષની ઉંમર ભારતીની છે ઇાવીસ કિલોગ્રામ વજન છે અને હવે મીઠાઈ કેટલી છે હવે પછી તમારા માતા પિતા ને પૂછો કે બે વર્ષ અને ચાર વર્ષની ઉંમરના બાળકનું વજન કેટલું હોય તો તમારા વજનનું અનુમાન કરો તો આપણે અહીંયા લખીએ મારું વજન અત્યારે હાલમાં તમારું વજન જે હોય તે મારું વજન અઠ્યાવીસ કિલોગ્રામ છે તો બે વર્ષ અને ચાર વર્ષની ઉંમરના બાળકનું વજન કેટલું હોય તો આપણે લખી શકીએ બે વર્ષના બાળકનું વજન અહીંયા આપણે લખીશું બે વર્ષના બાળકનું વજન દસ અથવા બાર કિલોગ્રામ હોઈ શકે બરાબર હવે ચાર વર્ષની ઉમરના બાળકનું વજન પંદર અથવા સત્તર કિલોગ્રામ હોય ચાલો અહીંયા કિલોગ્રામ વિશે આપણે જાણકારી મેળવી હવે પછી છે મસ્ત મસ્ત ખીચડી ચાલો બાળ મિત્રો ખીચડીનું નામ સાંભળી મોમાં પાણી આવી ગયું ને તો વંદના એ નવી વાનગી વિશે રેડિયા ઉપર સાંભળ્યું તે તેને બનાવવાનો પ્રયત્ન કરે છે આપણે નવી વાનગીનું નામ સાંભળીએ જેમ કે પીઝા મોંમાં પાણી આવી જાય ને એ જ રીતે વંદનાએ રેડિયા ઉપર સાંભળ્યું કે જે તે જ્યારે વાનગી કેવી રીતે બનાવવી તેની નોંધ કરે છે ત્યારે તે કૂચવાઈ જાય છે તે જે નોંધે છે તે આ છે અહીંયા જે નીચે આપેલું છે જેમ કે વાસણમાં બે ચમચા પાણી રેડો પાણી ઉકાળો અને તેમાં ઉમેરો એક ચમચી દાળ કિલોગ્રામ લાલ મરચું પાવડર એક મીઠું પછી એક ચમચી ચોખા નાખો અને તેના પછી બે વટાણા અને આઠ ગ્લાસ રાયના દાણા ઉમેરો અને છેલ્લે એક કિલોગ્રામ

જોડવામાં તેને મદદ કરો હવે આપણે અહીંયા મદદ કરીશું જેમ કે એક કિલોગ્રામ ચોખા અડધો કિલોગ્રામ દાળ હવે વટાણા આપેલા છે હવે આપણે વટાણા કેટલા લઈશું એક વાટકો તો અહીંયા લખીશું એક વાટકો વટાણા ચાલો મારી સાથે સાથે બાળ મિત્રો તમારે પણ લખવાનું છે પાણી કેટલું ચોસે આઠ ગ્લાસ કેટલા ગ્લાસ આઠ ગ્લાસ પાણી હવે ડુંગળી ડુંગળી છે બે બે ડુંગળી મીઠું એક વાટકો કોઈ દિવસ નખાય નહીં તો એક ચમચી મીઠું અહીંયા લખીશું એક ચમચી મીઠું હવે રાયના દાણા કેટલા લઈશું આપણે એક ચપટી કેટલા એક ચપટી અને લાલ મરચું પાવડર બે ચમચા જેમ ઉપર આગળ આપણે જોયું કે એક ચમચી ચોખા નાખો બે વટાણા અને આઠ ગ્લાસ રાયના દાણા એ બધું આડાહડું હોવાથી અહીંયા આપણે વ્યવસ્થિત કેટલો જથ્થો સાચો છે તે આપણે વંદનાને મદદ કરીશું હવે પછી છે મહાવરો તમારા ઘેર લાવેલી વસ્તુઓની યાદી કરો અને શોધી કાઢો કે એક વખતમાં દરેક વસ્તુ કેટલી લાવ્યા આ વસ્તુઓ ચોખા તેલ મરચાંનો ભૂકો ખાંડ દૂધ ડુંગળી આદુ વગેરે અહીંયા જુઓ વસ્તુનું નામ આપેલું છે અને કેટલું લાવ્યા તે આપણે લખીશું હવે જુઓ અહીંયા વસ્તુનું નામ આપેલું છે ચોખા તો અહીંયા આપણે લખીશું ચોખા ચોખા કેટલું લાવ્યા આપણે પાંચ કિલોગ્રામ તો અહીંયા લખીશું પાંચ કીગ્રા પછી બીજું છે આપણે તેલ અહીંયા લખશું તેલ કેટલા લીટર અહીંયા લીટર આવશે પાંચ લીટર કારણ કે તે પ્રવાહીમાં આવે છે એટલે ત્યાં આવશે પાંચ લીટર મરચાંનો ભૂકો અહીંયા લખશું આપણે મરચાનો ભૂકો તે કેટલું લાવ્યા એક કિલોગ્રામ તેના પછી ખાંડ ખાંડ કેટલી લાવ્યા આપણે પાંચ કિલોગ્રામ અહિયાં લખશું પાંચ કિલોગ્રામ હવે પછી દૂધ છે તો દૂધ કેટલું લાવ્યા આપણે એક લીટર તો અહિયાં લખશું આપણે એક લીટર તેના પછી છે ડુંગળી ડુંગળી કિલોગ્રામ તો લખશું હવે છે આદુ તો અહિયાં લખશું સો ગ્રામ હવે આટલી વસ્તુ આપણને અહીંયા આપેલી છે હવે આપણા ઘરની અંદર આપણે કેટલી વસ્તુ લાવ્યા છીએ તેની યાદી આપણે બનાવવાની છે તો અહીંયા લખશું મીઠું મીઠું આપણે લાવ્યા એક બટાટા કેટલો ગ્રામ બે કિલો ગ્રામ બે કિગ્રા તેના પછી ચાલ આવ્યા તો તે આવશે પાંચસો ગ્રામ હવે છેલ્લું છે આપણે લઈ આવ્યા શેમ્પૂ લખીએ આપણે આપણા ઘરની અંદર શેમ્પૂ જોઈએ ને તો આપણે શેમ્પૂ તે કેટલું લઈ આવ્યા બસો મિલી અહીંયાં આપણે મહાવરો પૂર્ણ કર્યો હવે જો બીજો છે તેમના વજનનું અનુમાન કરો અને સરખાઓ તો જુઓ અહીંયા વજનનું અનુમાન કરી અને આપણે ચિત્ર આપેલું છે તે સરખાવીશું કેવી રીતે જુઓ પહેલું દસ કિલોગ્રામનું શું હોઈ શકે તો આપણે કહી શકીએ કે દસ કિલોગ્રામ સૂટકેસ અહીંયા હોઈ શકે પછી બીજું છે ચારસો કિલોગ્રામ તો ચારસો કિલોગ્રામ શું હોય તો કેનો વજન ચારસો કિલોગ્રામ હશે તો અહીંયા આપણે કરીશું ગાય ગાયનું વજન

તમને બધાને ખબર જ છે કે એક હજાર કિલોગ્રામથી વધારે અહીંયા ચિત્રમાં શું છે તો તો હાથી હાથી આપણે કરીશું સાથે કિલોગ્રામ હવે આપણી પાસે બે ચિત્ર બચ્યા છે તો એસી કિલોગ્રામ આપણે કેની સાથે કરીશું તો આ કોથળો આપેલો છે તેની સાથે એસી કિલોગ્રામ અને હવે છે બે કિલોગ્રામ નાનું ડોગી આપેલું છે તો એની સાથે આપણે કિલોગ્રામ પછી અનુમાન કરો કે નીચેનામાંથી કઈ વસ્તુઓનું વજન એક કિલોગ્રામ કરતા વધુ છે અને કઈ વસ્તુઓનું વજન એક કિલોગ્રામ કરતા ઓછું થશે અહિયાં બાળમિત્રો તમારે તમારી સ્કૂલ બે કંપાસ ઈટ ચિત્રની અંદર આપેલું છે જે આગળ આપણે શીખી ગયા છીએ એ જ રીતે તમારે અનુમાન કરી અને તમારે હોમવર્કની અંદર લખવાનું છે હવે જુઓ અહીં આપણે સમજીશું કે નીચેનામાંથી ક્યુબ વધારે ભારે છે તે શોધવા ત્રાજવાનો ઉપયોગ કરો પાણીની એક બોટલ એટલે કે સીસી અને ક્રિકેટનો દડો જુઓ અહીંયા ચિત્રમાં આપેલું છે અહીંયા દડો છે અને પાણીની બોટલ તો દડો વધારે વજન વાળો છે એટલે આપણે કહી શકીએ કે ક્રિકેટનો દડો પાણીની ખાલી બોટલ કરતા ભારે છે એના કરતા બોલનો વજન વધારે છે પછી બીજું છે તમારું પગરખું એટલે આપણા જે ચપ્પલ હોય તે તમારું પગરખું કે પેન્સિલ બોક્સ તો મારું પગરખું મારા પેન્સિલ બોક્સ કરતાં ભારે છે પેન્સિલ બોક્સનું વજન ઓછો હોય અને ચપ્પલનો વધારે હોય એટલે કહી શકીએ કે પગરખું મારા પેન્સિલ બોક્સ કરતાં ભારે છે તમારું ગણિતનું પુસ્તક કે ગુજરાતીનું પુસ્તક તો મારું ગણિતનું પુસ્તક ગુજરાતીના પુસ્તક કરતાં ભારે છે તમારી બેગ કે તમારા મિત્રની બેગ મારા મિત્રની બેગ મારી બેગ કરતા ભારે છે પાંચ નંબર છે એક કિલોગ્રામ ભીની માટી અથવા રેતી લો બે થેલીઓમાં તેમના સરખા ભાગ કરો અને બંને થેલીઓમાં સરખું વજન છે કે નહીં તેની ખાતરી કરવા ત્રાજવાનો ઉપયોગ કરો અહીંયા જો ચિત્રમાં ત્રાજવાનો ઉપયોગ કરેલો છે જે બંને થેલીની અંદર માટી નાખેલી છે જેનો સરખો ઉપયોગ એક સરખો ભાગ કરેલો છે માટીની દરેક થેલીએ તમારું અડધો કિલોગ્રામ વજન છે તમારી આજુબાજુની બીજી વસ્તુઓ માપવા તેનો ઉપયોગ કરો હવે જુઓ અહીંયા યાદી તૈયાર કરો અડધા કિલોગ્રામથી ઓછા વજન વાળી વસ્તુઓ અહીંયા આપણે થોડી વસ્તુઓના નામ લખીશું જેમ કે અડધો કિલોગ્રામ કરતા ઓછા હોય તેના પછી બેલ્ટ અને વાટકો અહીંયા જે વસ્તુ લખેલી છે તે અડધો કિલોગ્રામ કરતા ઓછી છે હવે અહીંયા કીધેલું છે અડધા કિલોગ્રામ થી વધારે વજન વાળી વસ્તુ જેમાં આપણે લખીશું બેટ પછી તકીઓ ફૂટબોલ આ બધી વસ્તુઓ અડધા કિલા કરતા વધારે છે વજનિયા અને ત્રાજવા તમારી સૌથી નજીક ભંગાર વેચનાર વેપારીની શાકભાજીની દુકાન અને કરિયાણાની દુકાનની મુલાકાત લો એટલે નો નાનો પ્રવાસ કરો તેઓ વાપરે છે તે વજન્યા તરફ ધ્યાન આપો શોધી કાઢો કે કોણ સૌથી મોટા વજનિયા વાપરે છે અને કોણ સૌથી નાના વજનિયા વાપરે છે તમે આમાંના કોઈ વજનિયા જોયા છે જો અહીંયા ચિત્ર આપેલા છે ચાર ચિત્રો આપેલા છે અહીંયા આપણે અનુમાન કરવાનું છે કે કોણ વધારે વજનિયા વાપરે છે તો આપણે કહી શકીએ કે ભંગાર વેચનાર વેપારી સૌથી મોટા વજનિયા વાપરે છે જ્યારે શાકભાજીનો વેપારી શાકભાજીનો વેપારી નાના વજનિયા વાપરે છે જો અહીંયા ભંગાર વેચનાર હોય તે મોટા વજનિયા વાપરે છે કોઈ દુકાનમાં તમે નીચેના પ્રકારના વજનિયા જોયા છે તમારા મિત્ર સાથે ચર્ચા કરો અહીંયા દસ ગ્રામ બે કિલોગ્રામ અને પાંચસો ગ્રામ જુઓ બાળમિત્રો આપણી ઘરે જ્યારે શાકભાજી વેચવાવાળા આવે છે ત્યારે તમે તેના વજનિયાની અંદર આ રીતે વજનિયા કિલોગ્રામ જોયા હશે એ આપણે કહી શકીએ કે દુકાનમાં તમે નીચેના પ્રકારના વજનિયા જોયા છે તો કરિયાણાની દુકાનમાં આપણે જોયેલા હોય જોયા છે ને બાળમિત્રો તમે તો અહીંયા આપણે ચેપ્ટર આઠ પૂરું કરીએ છીએ ઓકે થેન્ક યુ